अथवा तो परिमाण ध्रुव એટલે કે P થી મપાશે આ ખાસ બેટા આ ચાર મુદ્દા એટલે કે N2 કોણ કહેવાશે N1 R કોણ કહેવાશે અને બધા જ માપ ક્યાંથી મપાશે થ્રુ એટલે કે P થી મપાશે અને નોટ ડાઉન કરી લો પછી આપણે દાખલા કરી અને આના રિલેટેડ બધા જ દાખલામાં આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની આ ચાર વસ્તુ R એટલે વક્રતા ત્રિજ્યા તમને વક્રતા ત્રિજ્યા આપેલી હોય અથવા તો આખો ગોળો આપેલો હોય અને ગોળાની વ્યાસ આપેલો હોય તો પણ તમારે આર બરાબર લેવાનું વ્યાસ બરાબર લેવાનું નહીં નોટ ડાઉન કરો ફટાફટ આવે થઈ ગયું નોટ ડાઉન આગળ વધીએ આપણે જો નોટ ડાઉન ના થયું હોય તો પોઝ કરીને નોટ ડાઉન કરી લેવાનું કેમ કે આની જરૂર પડશે દરેક વખતે સાઇન કન્વેન્શન પણ સંજ્ઞા પ્રાણી વખતે પણ આ વસ્તુની જરૂર પડશે હવે આપણે સૌથી પહેલા એક પ્રશ્ન કરવાનો પ્રયત્ન કરીએ કે એ પ્રશ્નને પહેલા સમજી પ્રશ્નમાં આપેલું શું છે અને આપણને માગ્યું શું છે તે આપણે સમજી લઈએ પ્રશ્ન સૌથી પહેલા એક માધ્યમ આપેલું છે એક ગોળીય સપાટી આપેલી છે આપણને આ રીતે જેને આપણે કર્વ સરફેસ અંગ્રેજીમાં કહીએ ગોળીય સપાટી આપેલી છે અહીંયા કર્વ સપાટી જે આપેલી છે આપણને એનો વક્રીભવનાંક n બરાબર 1.5 આપેલો છે કેટલો આપેલો છે 1.5 અને અહીંયા મુખ્ય અક્ષ આ રીતે આપણે લઈએ તો અહીંયા આ જે વક્ર સપાટી આપેલી છે એ વક્ર સપાટીની ત્રિજ્યા વક્રના ત્રિજ્યા r બરાબર આપેલું છે 10 સેન્ટીમીટર બરાબર આપણને કઈ વસ્તુ આપેલી છે r આપેલી તો ભાઈ n આપેલું છે હવે n1 છે કે n2 એ કઈ રીતે ખબર પડશે વસ્તુ ક્યાં રાખેલી છે તેના પરથી આ n1 છે કે n2 કે એ ખબર પડશે વસ્તુ ક્યાં રાખેલી છે એના પરથી ધારો કે હવે આપણે કહી દીધું કે વસ્તુ અહીંયા રાખેલી છે આ જગ્યાએ O વસ્તુ અહીંયા રાખેલી છે O પર અને આ બહારનો જે માધ્યમ છે એ આપેલું હોય આપણને હવા જ્યારે આ આપણને આપેલું હોય ગ્લાસ બરાબર બેટા તો બહારનું માધ્યમ હવા છે તો હવાનો વક્રીભવનાંક કેટલો થશે 1 તો અહીંયા n બરાબર 1 વસ્તુ અહીંયા રાખેલી છે મતલબ પ્રકાશના કિરણો અહીંયાથી આ રીતે જશે બરાબર પ્રકાશના કિરણો અહીંયાથી આ રીતે જશે જો પ્રકાશના કિરણો અહીંયાથી આ રીતે જાય છે તો n1 શોધ બેટા n1 જ્યાંથી પ્રકાશના કિરણો આવતા હશે તે એટલે આ થઈ ગયો આપણો n1 n2 જ્યાં પ્રકાશના કિરણો જતા હશે એ મતલબ અહીંયા પ્રકાશના કિરણો આવશે અહીંયાથી રિફ્લેક્ટ થઈને વક્રીભવન પામીને તો આ થઈ ગયો આપણો બરાબર મતલબ n1 અને n2 કોને કેવા એ આપણને ખબર ક્યાંથી પડશે કે વસ્તુ ક્યાં રાખેલી છે તેના પરથી હવે બીજું શું આપેલું આપણને કે અહીંયા આ વસ્તુ અહીંયાથી લગભગ 30 સેન્ટીમીટર અંતરે આપેલી છે કેટલા સેન્ટીમીટર અંતરે 30 સેન્ટીમીટરનું અંતર છે વસ્તુનું હવે અહીંયા આ જગ્યાએ આપણો હશે P બરાબર પ્રશ્ન પૂછ્યો આપણને આપેલ ગોળીય સપાટી દ્વારા મળતું અંતિમ પ્રતિબિંબ શોધો પણ શોધવાનું કીધું હોય અંતિમ પ્રતિબિંબ શોધો તો અંતિમ પ્રતિબિંબ શોધવા માટે સૌથી પહેલા દાખલાને સોલ્વ કરીએ તો અહીંયા આપેલી વસ્તુ કેટલી છે સૌથી પહેલા n1 કેટલું આપેલું હોય 1 બીજું n2 કેટલું આપેલું આપણને 1.5 ત્રીજું u બરાબર કેટલું આપેલું હોય 30 સેન્ટીમીટર બરાબર હવે 30 સેન્ટીમીટર માઇનસ આવશે કે પ્લસ આવશે સમજી ગયા 30 સેન્ટીમીટર માઇનસ આવશે કે પ્લસ આવશે આપાત કિરણની દિશાના બધા જ અંતરો કેવા લેવામાં આવશે પ્લસ
मतलब आपात किरण की दिशा कई थी आ बाजू, मतलब आ बाजू ना बधा अंतर केवा आवशे प्लस, એની વિરુદ્ધ દિશા એટલે કે આ બાજુના બધા અંતર કેવા થશે નેગેટિવ. તો અહીંયા u તમને આપેલો છે કે અહીંયા મતલબ આપણે પહેલા એક પોઈન્ટ યાદ કરાયો તો તમને પહેલા લખ્યો તો બધા જ અંતરો ક્યાંથી માપવામાં આવશે p એટલે કે ધ્રુવથી અહીંયાથી. તો આ અહીંયા આપેલો છે તો ધ્રુવથી માપીએ તો આપણે આ દિશામાં જવું પડે, તો આ દિશામાં જઈએ તો આ દિશામાં શું આવશે આ રીતે ગોળો દોરી આપણે તો આર ક્યાં આવશે અહીંયા, અહીંયા ક્યાં તમારું સી બિંદુ વક્રતા કેન્દ્ર, અને અહીંયા આ જે અંતર છે આ અંતરને આપણે કહીશું આર. આર આપાત કિરણની દિશામાં છે, આપાત કિરણ આ રીતે આ બાજુના બધા અંતર પ્લસ, તો પી થી માપી આપણે સી સુધી આ શું થશે પ્લસ, એટલે આર તમારો થશે પ્લસ 10 સેન્ટીમીટર. બરાબર, આર પણ નેગેટિવ હોઈ શકે એટલે હંમેશા એવું વિચારી નહીં લેવાનું કે આર હંમેશા પ્લસ જ હશે, ના આર પણ નેગેટિવ હોઈ શકે. દાખલા કરશો તો ખબર પડશે તમને, બુકની અંદર ઘણા બધા એવા દાખલા આપેલા છે જેમાં આર બદલાઈ જશે, તો આર પણ આ વક્ર આ બાજુના બનો આ બાજુ તો શું થશે આર માઇનસ આવશે, કેમ કે આર આ બાજુની દિશામાં લેવામાં આવશે. ખ્યાલ આવે કે આ વક્ર આ બાજુના બદલે જો આ બાજુ વક્ર બનાવો આ રીતે તો અહીંયા p થઈ જશે, અને p થી આ બાજુનું અંતર એટલે r અહીંયા નેગેટિવ થશે, એટલે r હંમેશા પ્લસ હોય એવું માની લેવાનું નહીં. આ ખાસ યાદ રાખવાનું, દાખલા કરતી વખતે આવા ઘણી બધી નાની નાની ભૂલો થાય છે આપણાથી, એ ભૂલો ના થવી જોઈએ. હવે અહીંયા r આપણે આગળ હવે પ્લસ પ્લસ સૂત્ર મૂકીએ આપણે, સૂત્ર બરાબર n2 ભાગ્યા v માઇનસ n1 ભાગ્યા u બરાબર n2 minus n1 ભાગ્યા r બરાબર, n2 1.5 ભાગ્યા v ઓછા n1 1 ભાગ્યા u minus 30 બરાબર n2 1.5 ઓછા 1 ભાગ્યા r 10 માઇનસ માઇનસ શું થશે બેટા પ્લસ, એટલે 1.5 ભાગ્યા v પ્લસ 1 ભાગ્યા 30 બરાબર 1.5 ઓછા 1 શું થશે બેટા 0.5 ભાગ્યા 10. અહીંયાથી પોઈન્ટ હટાવી દો તો અહીંયા 100 થઈ જશે, તો 5 ભાગ્યા 100 આ પોઈન્ટ આપણે હટાવી દઈએ તો અહીંયા પોઈન્ટ હટાવવાનું શૂન્ય નીચે આવે તો અહીંયા 100 થશે. અહીંયા ધ્યાન રાખજો બેટા, ભૂલ ના થવી જોઈએ. 1.5 ભાગ્યા v વત્તા 1 ભાગ્યા 30 બરાબર 20 પચાસ ને 100 થાય બેટા, તો અહીંયા 1 ભાગ્યા 20 આવો જવાબ મળશે. અને આપણે આ બાજુ લઈએ તો શું મળશે આપણને 1.5 ભાગ્યા v બરાબર 1 ભાગ્યા 20 ઓછા 1 ભાગ્યા 30. ખ્યાલ આવે કે લસા લઈએ આપણે, લસા લઈએ તો શું મળશે આપણને 1.5 ભાગ્યા v બરાબર અહીંયા 30 ઓછા 20 ઓહો આનો લસા ડાયરેક્ટ બેટા આપણે આ બંનેનો લસા થશે 60, કેમ કે 20 તરી 60 અને 30 દુ 60 60 ની અંદર આપણને ભેગા થશે, તો અહીંયા 60 કરવા માટે કેટલા કરવા પડશે 20 તરી 60 મતલબ ઉપર 3 થી ગુણવા પડશે માઇનસ અહીંયા
तीस दो साइड मतलब यहाँ बैठे गुणवा पड़ से तो आ मर से अपन ने 1.5 भाग्या वी बराबर 3 ओछा 2 1 भाग्या साइड बराबर हवे वी ने वर्ग रही साइड आवर दे तो वी बराबर मर से अपन ने 1.5 गुणिया साइड कितनो तो सही बेटा 1.5 गुणिया साइड चेक कर लो वी बराबर पॉइंट गाड़िए तो 15 भाग्या 10 गुणिया साइट 0 थी 0 करी 15 छंग कितना दस बेटा 15 छंग कितना दस न्यू आ न्यू सेंटीमीटर आपने बोले वी मतलब न्यू सेंटीमीटर क्यों मिली हुए प्लस क्यों मिली आपने प्लस मतलब अन्य क्या टी थी दूर न्यू सेंटीमीटर है आपने प्रतिबिंब लेके आई मर से न्यू सेंटीमीटर है तो आपने जवाब दियो वी बराबर न्यू सेंटीमीटर है तुमने प्रतिबिंब मर से आपने प्रतिबिंब अंतर मर पर अन्य आपने आकृति थी समझे कई रीति आउट नहीं क्योंकि यहाँ पर कस्टम पेन आया यहाँ सपाटी नो लंब मैं शुरुआत कही थी कि सपाटी नो लंब हमेशा क्या थी पसार था है? सीमा थी पसार था है। जो आपने सीमा थी सपाटी नो लंब लेके एन पसार थी क्यों हवे अहिया पात्रों माध्यम हवा एटले शुं क्या होशे पात्रों माध्यम अने आ शुं थशे घट माध्यम तो पात्रा माध्यम माथी घट माध्यम में जारे प्रकाश का किरण जाए त्यारे शुं थशे बेटा पात्रा माध्यम माथी घट माध्यम में प्रकाश का किरण जाए त्यारे शुं जवाब मळे आपणे प्रकाश ना किरणो लंबनी तरफ वळे तो आ आपणो लंब बेटा तो लंबनी तरफ एटले आ रीते वळशे तो प्रकाश का किरण अहीं थी आ रीते वळशे अने अहीं के आपणो प्रतिबिंब बनावशे आ आपणे आकृति वळे आ रीते तमे समझी शको आने हवे अहीं एक प्रकाशनो किरण अहीं थी आ रीते वळशे बीजो प्रकाशनो किरण अहीं वळशे आ रीते तो अहीं तमने क्यांक आकृति मळशे हवे जे तमने प्रतिबिंब मळ्युं ए आभासी हशे के वास्तविक प्रतिबिंब जे मळ्युं ए आभासी हशे के वास्तविक तो आना माटे एक वस्तु खास ध्यान रखवानी जो प्रकाशना किरणों तमने रियल में मळता होय एक्चुअली मीट करता होय देखाय एक्चुअली में मीट थता होय देखाय तो प्रतिबिंब केवुं थशे वास्तविक अने रियल में मळता ना देखाय पर तमारे एनी लाइन खाली दोरवी पड़े के लगभग अहीं अहीं क्यांक मळता हशे तो એને કહેવાશે આભાસી પ્રતિબિંબ બીજું આના માટે શોર્ટકટ તમને પૂછ્યું હોય કે પ્રતિબિંબ વાસ્તવિક પણ છે કે આભાસી તો શોર્ટકટ તમને સમજાવું અહીંયા જુઓ બેટા P કેવો મળ્યો પોઝિટિવ U કેવો હતો અહીંયા જુઓ U હતો નેગેટિવ V મળ્યો પોઝિટિવ મતલબ U V અને U ના ચિહ્નો चिन्हों अलग अलग हो क्या हो बेटा अलग अलग हो तो वास्तविक प्रतिबिंब मळे आ गोखी ना कोण बेटा जो आई मेरी खबर ना पड़े आकृति दौरान याद ना आवे कि आकृति दौरान टाइम बगड़तो हो तो यू ने भी अलग अलग हो मतलब एक प्लस माइनस एक प्लस और बीजू माइनस एक माइनस और बीजू प्लस अलग अलग हो तो हमेशा तुमने वास्तविक प्रतिबिंब मर से अरे जो बनने सरखा हुआ है बनने प्लस के बनने माइनस तो हमेशा आभासी प्रतिबिंब मर से आप वस्तु खास याद रखना नहीं पर अरीसा माना थी मधुर से अरीसा में जो अलग अलग असर तो आभासी मर से अरीसा में जो अलग अलग असर तो मर से आभासी मर से खाली लेंस में अलग अलग असर तो वास्तविक मर से आप बता नाना नाना मुद्दों खास याद रखना जो आ चैप्टर में मास्टरी ले भी हुए तो આ ચેપ્ટરની માસ્ટરી ત્યારે જ આવશે જ્યારે આ નાના નાના મુદ્દાને તમે ધ્યાન રાખશો U અને V અલગ અલગ કોના માટે લેન્સ માટે તો વાસ્તવિક પ્રતિબિંબ અને U અને V અલગ અલગ જો અરીસા માટે તો આભાસી પ્રતિબિંબ ઉલટું થશે અરીસા અને લેન્સમાં કેવું થશે ઉલટું થશે અને U અને V સરખા હોય તો લેન્સમાં શું થશે આભાસી પ્રતિબિંબ
દાખલો સમજશું ત્યાં સુધી આ દાખલાના રિલેટેડ જેટલા પ્રશ્નો બુકની પાછળ હોય કે ઉદાહરણમાં હોય એ બધા તમારે હોમવર્કમાં કરવાના રહેશે.